વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વવિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જેબી કવિ અને આરપી સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વવિહાર. જુલાઈ 2019ના અંક સાથે મળીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે જુલાઈ મહિનાની સૌથી મહત્વની ઘટના કઈ. 15 જુલાઈએ ચંદ્રયાન 2નું પ્રક્ષેપણ થવાનું છે. આમ તો 22 ઓક્ટોબર 2008ના દિવસે ચંદ્રયાને ઉડાન ભરી હતી અને ચંદ્ર પર પાણી છે તેવું અવલોકન કર્યું, જેની સમગ્ર વિશ્વએ નોંધ પણ લીધી હતી. આ વખતે ચંદ્રયાન 2ની સામે કેવા પડકારો છે અને તેનો ઉદ્દેશ્ય શું છે તે ચિંતન ભટ્ટના લેખમાં આપણને સાંભળવા મળશે. આજની વાત 15 જુલાઈ 2019 ચંદ્રયાન 2નું પડકારરૂપ અભિયાન. માનવી જન્મ્યો ત્યારથી જ તે કુદરતના રહસ્યોને સમજવાનો અને ઉકેલવાનો ભગીરથ પ્રયાસ આદરીને કુદરતના તત્વોને પામવાનો અથાક પ્રયત્ન પણ કરતો રહ્યો છે. રાત્રે ટમટમતા તારલાઓ, પ્રકાશિત ગ્રહો અને ઉપગ્રહો વિશે જ્યારે તેણે વિગતવાર જાણ્યું ત્યારે તેને અંતરિક્ષમાં જવાની ઉત્કંઠા જાગી. અંતરિક્ષના રહસ્યોને પામવાની તાલાવેલી જાગી. માનવીનો સ્વભાવ પોતાને સર્વોપરી સિદ્ધ કરવાનો પણ રહ્યો છે. 60ના દશકમાં અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન આ બંને મહાસત્તાઓ વચ્ચે સર્વોપરીતા સ્થાપવાની હોડ ચાલી, જેને માટે અંતરિક્ષ ખેડાણ એક રસનો વિષય બની રહ્યો. 1957માં રશિયાએ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક 1 અંતરિક્ષમાં મોકલી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. આ ઘટનાના પડઘા ભારતમાં પણ ઝીલાયા. 1963માં ડૉક્ટર હોમી ભાભા અને ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અંતરિક્ષ ઉપયોગ અને તેના ખેડાણ માટેનો યજ્ઞ આરંભ્યો, જેને પીઠબળ મળ્યું તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું. રશિયા અને અમેરિકા વચ્ચે અંતરિક્ષ ટેકનોલોજીમાં અગ્રેસર રહેવા માટે હરીફાઈ શરૂ થઈ અને એક પછી એક કીર્તિમાન સર થતા ગયા. આપણા દેશમાં પણ અંતરિક્ષ ટેકનોલોજી કાઠું કાઢવા લાગી. 15 ઓગસ્ટ 1969ના દિવસે ડૉક્ટર વિક્રમ સારાભાઈના વડપણ હેઠળ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન એટલે કે ઈસરોની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછીની ઈસરોની પ્રગતિના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. કૃત્રિમ ઉપગ્રહના નિર્માણમાં, તેના ઉપયોગમાં અને પ્રક્ષેપણયાનના નિર્માણમાં કૌશલ્ય મેળવ્યા પછી ઈસરોએ ચાંદ પર નજર ઠેરવી. ચંદ્ર સુધી પહોંચવાની વાત 1999માં કેટલાક ભારતીય વિજ્ઞાનીઓએ કરી, જેને આગળ વધારી ઈસરોએ. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2003ના સ્વાતંત્ર્ય દિને તત્કાલીન ઈસરોના ચેરમેન કે કસ્તુરી રંગનના ચંદ્ર અભિયાનને અનુમોદન આપતી જાહેરાત કરી. ઈસરોના કર્મઠ વિજ્ઞાનીઓ અને ઇજનેરો આ અભિયાનને મૂર્તિમંત કરવા માટે દિવસ રાત એક કરી એ પ્રકલ્પમાં રત થઈ ગયા. 22 ઓક્ટોબર 2008ના દિવસે ચંદ્રયાને ઉડાન ભરી અને 12મી નવેમ્બરે ચંદ્રની અંતિમ કક્ષામાં એ પહોંચી ગયું. એ સમયે ઈસરોના અધ્યક્ષ હતા જી માધવન નાયર.
ચંદ્રયાન એક માટે જે પ્રક્ષેપણયાન વપરાયું હતું તે હતું PSLV-C11. ચંદ્રયાન એકનું મુખ્ય ધ્યેય સ્વદેશી પ્રક્ષેપણયાન દ્વારા અને સ્વદેશી કૌશલ્યથી ચંદ્રની કક્ષામાં પહોંચવાનું હતું, જે 100% સિદ્ધ થયું. સાથે સાથે કેટલાક અવલોકનો પણ કર્યા, જેમાં ચાંદ પર પાણી એના અવલોકનની વિશ્વએ ખાસ નોંધ લીધી. ચંદ્રયાન એક એ ચંદ્રની સપાટી પર પૂર્વ નિર્ધારિત સ્થળે લ્યુનાર ઇમ્પેક્ટ પ્રોબ એટલે કે ચંદ્ર પર કેટલીક અસર તપાસતું એક સાધન એને ઉતારીને પોતાની હાજરી નોંધાવી, તેમજ કેટલાક અવલોકનો પણ કર્યા. પ્રોબ જ્યાં પડ્યો તે જગ્યાનું નામ જવાહર પોઈન્ટ આપવામાં આવ્યું. ચંદ્રની કક્ષામાં પહોંચી ગયા પછી તેની સપાટી પર ઉતરવાનું અને આજુબાજુ લટાર મારવાનું મન થાય તે સ્વાભાવિક છે. વાતાવરણ અને અન્ય મર્યાદાઓને કારણે આપણે તો ન જઈ શકીએ, પણ આપણા મોકલેલા સાધનો તો જાય. ચાલણ ગાડી તો ફરે ને ચંદ્ર પર. ચાલણ ગાડી એટલે રોવરનું આપણે કરેલું ગુજરાતી. ચંદ્રની સપાટી પર ચાલણ ગાડી તેમજ અન્ય સાધનો ઉતારવાના સર્વાંગી અભિયાન માટે ઇસરોના વિજ્ઞાનીઓએ કમર કસી, જેમાં વચ્ચે રાજકીય અવરોધો પણ આવ્યા. શરૂઆતમાં રશિયાએ ચાલણ ગાડી આપવાનું કહ્યું હતું, પરંતુ અંતે તો આપણે જ બનાવવી પડે તેવો વખત આવ્યો. ચંદ્રની સપાટી પર ચાલણ ગાડી ઉતારવા વિશિષ્ટ વ્યવસ્થા કરવી પડે, જેને લીધે કક્ષીય યાનનું વજન વધી જાય. PSLV હળવા સેટેલાઇટને દૂર સુધી લઈ જઈ શકે અથવા તો ભારે સેટેલાઇટને નજીકની ભ્રમણકક્ષામાં પહોંચાડી શકે. પણ હવે તો આપણે ભારે સેટેલાઇટને દૂર સુધી પહોંચાડવાનો છે. આ માટે ઇંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ અનિવાર્ય થઈ જાય છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ખૂબ જ ઓછા તાપમાને પ્રવાહી સ્થિતિમાં આવે છે. ગ્રીક ભાષામાં ઠંડાને ક્રાયો કહે છે. આ શબ્દ પરથી 180°C થી ઓછા તાપમાને કામ કરતા સાધનોને ક્રાયોજેનિક કહેવામાં આવે છે. પ્રક્ષેપણયાન માટેનું ક્રાયોજેનિક એન્જિન ગણ્યા ગાંઠ્યા દેશો જ બનાવે છે. આપણી પાસે ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું કૌશલ્ય ન હતું. અમેરિકાની આડોડાઈને કારણે આપણે બીજા દેશો પાસેથી તે મેળવી શકીએ તેમ પણ ન હતા. એ આહવાન સ્વીકારીને કામને સમર્પિત ઇસરોના ઇજનેરોએ ક્રાયોજેનિક એન્જિન નિર્માણનું બીડું ઝડપ્યું. અથાગ પરિશ્રમ અને પોતાની જ ભૂલોમાંથી શીખીને ક્રાયોજેનિક એન્જિન બનાવવામાં ઇસરોએ સફળતા મેળવી. ઇસરોનું GSLV ક્રાયોજેનિક એન્જિનવાળું પ્રક્ષેપણ યાન છે. આ યાન ભારે ભૂસંક્રમિત ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે આદર્શ માનવામાં આવે છે. આ શક્તિશાળી યાન ભારે ઉપગ્રહને ચંદ્ર સુધી પહોંચાડવામાં કે પછી આંતરગ્રહીય અભિયાન માટે આવશ્યક છે. GSLV પણ કાળક્રમે ઉન્નત થતું ગયું અને હવે તૈયાર છે 4 ટન કૃત્રિમ ઉપગ્રહના વહનની ક્ષમતા ધરાવતું GSLV Mark 3, જેને લાડમાં બાહુબલી કહેવામાં આવે છે. હા, તો હવે આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે ચંદ્રયાન એક પછી ચંદ્રયાન 2ના પ્રક્ષેપણમાં આટલો સમય લાગ્યો કેમ. ચંદ્રયાન 2 અભિયાનનો ઉદ્દેશ સુદૂર અંતરિક્ષ ખેડાણનો અનુભવ મેળવી કૌશલ્ય હાંસલ કરવાનો છે. અન્ય મુખ્ય ઉદ્દેશોમાં સ્વદેશી પ્રક્ષેપણ દ્વારા ચાંદ પર ઉતરાણની ક્ષમતા સિદ્ધ કરવી, ચંદ્રયાન 1એ ચંદ્ર પર પાણી અને ખનિજો અંગેનું જે સંશોધન કર્યું હતું તેને આગળ ધપાવવાનો, તેમજ ચંદ્ર પર માનવ વસવાટની શક્યતા તપાસવાનો પણ ગણાવી શકાય. ચંદ્રયાન 2ના પ્રક્ષેપણનો દિવસ 15 જુલાઈ
2019 અને સોમવાર જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે મળસ્કે 2:51 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ટાપુ પર આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી તેનું બાહુબલી દ્વારા પ્રક્ષેપણ થશે. પ્રક્ષેપણ યાનના સૌથી ઉપરના સંપુટમાં ચંદ્રનું કક્ષીય યાન લગાવેલું હોય છે અને લેન્ડરની અંદર રોવર એટલે કે ચાલણગાડી ગોઠવેલી હોય છે. પ્રક્ષેપણ યાન ધરતી પરથી ઉડે ત્યારે સીધું જ ચંદ્ર પર ધસી જતું નથી. પ્રક્ષેપણ પછી યાન જ્યારે ભૂસ્થાનાંતરણ કક્ષામાં પહોંચશે ત્યારે પ્રક્ષેપણ યાનનું સંપુટ ખુલી જશે અને લેન્ડર સાથેનું કક્ષીય યાન ભૂસ્થાનાંતરણ કક્ષામાં ભ્રમણ કરતું થઈ જશે. આ દરમિયાનમાં પ્રક્ષેપણ યાન જીએસએલવી માર્ક 3ના અન્ય ભાગો અંતરિક્ષમાં વિલીન થઈ ગયા હશે. હવે કક્ષીય યાન સ્વનિયંત્રણથી આગળ વધશે. તેમાં રહેલા એન્જિન અને ઇંધણની મદદથી પોતાની અંડાકાર કક્ષાનું વિસ્તરણ કરતું જશે. પૃથ્વી પર 3.8 ટન વજન ધરાવતું કક્ષીય યાન પૃથ્વીથી ચંદ્રનું 384,000 કિલોમીટરનું અંતર કાપીને 21 દિવસ પછી ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે આવશે. ખરેખર તો લક્ષ્ય સુધી પહોંચતા પહેલા યાન પૃથ્વીની અને ચંદ્રની અનેક વખત પરિક્રમા કરે છે, માટે આ બધું ગણતા તો તેને બમણી મુસાફરી કરી લીધી હોય એમ માની શકાય. ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે કક્ષીય યાનનો પૃથ્વીથી છેડો છૂટી જશે અને ચંદ્રની પરિક્રમા કરવા લાગશે. કક્ષીય યાનની ચંદ્રની કક્ષા પણ શરૂઆતમાં અંડાકાર હોય છે, જે છેલ્લે વર્તુળાકાર બને છે. હવે કક્ષાનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય છે. લગભગ 27 દિવસ પછી તે ચંદ્રની નિર્ધારિત કક્ષામાં પહોંચશે. હવે લગભગ 1.5 ટન વજનનું વિક્રમ નામનું લેન્ડર કક્ષીય યાનથી અલગ થઈ ચંદ્રના બિનખેડાયેલા દક્ષિણ ધ્રુવ વિસ્તારની સપાટી પર હળવેકથી ઉતરાણ કરશે. 7 સપ્ટેમ્બરની આસપાસ આ વિરલ ઘટના બનવાની સંભાવના છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ હશે જેણે પોતાનું સાધન ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતાર્યું હોય. લેન્ડરને હળવે હળવે ઉતારવા માટે તેની ગતિ ઘટાડવી પડે અને સીધું ઉતારવાને બદલે ચંદ્રની પ્રદક્ષિણા કરતા કરતા ઉતરવું પડે. આવી ક્રિયાઓ માટે તેમાં પણ એન્જિન હોય છે જે પ્રવાહી ઇંધણથી શક્તિ મેળવે છે. લેન્ડરની અંદર ચાલણગાડી ઉપરાંત નાસા દ્વારા મોકલેલું એક સાધન પણ હશે. આ સાધન દ્વારા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સચોટ અંતર તેમજ ચંદ્ર પર લેન્ડરનું ચોક્કસ સ્થાન જાણવા મળશે. લેન્ડર ઉતરીને તેના દરવાજા ખોલી નાખશે. હળવેકથી ઢાળવાળો એક રસ્તો તૈયાર થઈ જશે જેના પરથી 6 પૈડાવાળી અને લગભગ 25 કિલોગ્રામ વજનની પ્રજ્ઞાન નામની ચાલણગાડી ઉતરીને ચંદ્રની સપાટી પર પહોંચશે. લેન્ડરની આજુબાજુ 500 મીટર સુધી તે 14 દિવસ સુધી ફરશે અને તેમાં રહેલા 2 સાધનો વડે ચંદ્રની સપાટીના વિવિધ અવલોકનો કરશે. તે ચંદ્રની માટી અને ખડકોનું વિશ્લેષણ કરશે, ઉપરાંત તેનું રાસાયણિક તેમજ ખનિજશાસ્ત્રીય પૃથક્કરણ પણ કરશે. આ માહિતી અને ચંદ્રની છબીઓ કક્ષીય યાન દ્વારા થોડીક મિનિટોમાં પૃથ્વી પર પહોંચી જશે. અલબત્ત કક્ષીય યાન ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર ઉપરની કક્ષામાં 1 વર્ષ સુધી પોતાનું પરિભ્રમણ ચાલુ રાખશે. કક્ષીય યાનની અંદર 8 પેલોડ સમાવેલા હોય છે. પેલોડ એટલે પરિવહન સંદર્ભે કોઈપણ સ્વરૂપે વળતર આપતું કે વ્યય કરતું દળ,
એટલે કક્ષીયાનની અંદર આવા 8 પેલોડ સમાવેલા હશે, જેના વડે તે ચંદ્રના બાહ્ય આવરણનું સૂર્ય દ્વારા ઉત્સર્જિત ક્ષ કિરણોના વર્ણપટનું પૃથક્કરણ, ચંદ્રના ત્રિપરિમાણીય નકશા બનાવવા જેવા વિવિધ વૈજ્ઞાનિક અવલોકનો કાર્યો કરશે. આપણને એ વાતનો આનંદ છે કે ચંદ્રયાન 2માં સામેલ કેમેરા અને કેમેરા સહિતના ઘણા સાધનોનો વિકાસ અમદાવાદમાં આવેલી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, એટલે કે જેને આપણે PRL તરીકે ઓળખીએ છીએ, એને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો સંસ્થાઓમાં એને બનાવવામાં આવ્યા છે. ચંદ્ર પર યાન ઉતારવાનું અભિયાન ખૂબ જ પડકારજનક છે. ચંદ્ર અને પૃથ્વીની ગતિ સાથે તાલમેલ સાધી પહેલાં પ્રક્ષેપણ યાન અને ત્યારબાદ કક્ષીય યાનના માર્ગ અને ગતિ નક્કી કરવામાં આવે છે. આ સમયે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત અન્ય બ્રહ્માંડીય પરિબળોનું પણ ધ્યાન રાખવું પડે છે. સુદૂરથી આવતા સંકેતોને ધરતી પર ઝીલવા માટે ખાસ પ્રકારના ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કની સ્થાપના બેંગાલુરુ પાસે બાયલાલુ ખાતે કરવામાં આવી છે. જ્યારે લેન્ડર ચંદ્રની સપાટી પર 100 કિલોમીટર ઉપરથી નીચે ઉતરે ત્યારે હળવેકથી ઉતરવું જોઈએ. જો અવતરણ વખતે તે પછડાય તો અંદર ગોઠવેલા સાધનોને નુકસાન થઈ શકે છે અને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જઈ શકે છે. લેન્ડરે 14 દિવસ સુધી ચંદ્રની ધૂળ અને અતિ વિષમ તાપમાન સામે ટકવાનું હોય છે. આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે ખૂબ જ ગરમી અને ન હોય ત્યારે અતિશય ઠંડી હોય છે. આપણે સૌને ખાતરી જ છે કે લગભગ 950 કરોડ રૂપિયાનું આ અભિયાન ઇસરોની પરંપરા મુજબ પ્રથમ પ્રયાસે જ સફળ થશે. ઓગસ્ટ 2019 મહિનામાં દેશ જ્યારે આર્ષદ્રષ્ટા ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દી અને ઇસરો સ્થાપનાની સુવર્ણ જયંતિ ઉજવે છે ત્યારે આ પડકારરૂપ અભિયાનનું અધકેરું મહત્વ છે. આપણે પણ ટીવી પરના જીવંત પ્રસારણ દ્વારા ચંદ્રયાન 2ના ઉડ્ડયનના પરોક્ષ સાક્ષી બની તેને બિરદાવીએ. ચિંતન ભટ્ટ. સુખાકારી માટે સલામતી ખૂબ મહત્વની છે. વર્તમાન પત્રોમાં કેટલા બધા સમાચાર એવા વાંચીએ છીએ કે વ્યક્તિએ બેદરકારીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો હોય, એ પછી સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગ હોય કે બિહારમાં રોગથી થતા બાળકોના મૃત્યુ, વાહન અકસ્માત હોય કે સફાઈ કામદારોના ગટર મેનહોલમાં થતા મૃત્યુ, આ બધા અંગે કેવી સાવધાની રાખવી જોઈએ તેની વાત સાવધાની ટાળી દુર્ઘટના બની માં શ્રી પેકી લહેરીએ સુંદર રીતે કરી છે, જે સૌએ સમજવા જેવી છે. સાંપ્રત સાવધાની ટાળી દુર્ઘટના બની. આપણી માન્યતા છે કે 84 લાખ યોનિના ચક્રાવામાંથી પસાર થયા બાદ માનવ જન્મ મળે છે. માનવી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. જીવનની રક્ષા કરવી તે આપણો પાયાનો ધર્મ છે. વિકસિત દેશોમાં સલામતી એ સર્વોચ્ચ કાયદો છે, એવી રૂઢ માન્યતા છે. આપણે કદાચ વધુ પડતા પ્રારબ્ધવાદી છીએ. આપણી કહેવત છે કે પાંચમ માળી હશે તો છઠ થવાની નથી. આ દર્શાવે છે કે મોતને પાછું ઠેલી શકાતું નથી, તો પછી ચિંતા સિદ્ધને કરવી. સલામતીનો વિષય માનવ જીવન અને સુખાકારી માટે ખૂબ મહત્વનો છે. કમનસીબે ન તો પરિવારમાં કે ન તો શાળાઓમાં આપણે તે અંગે કોઈ કાળજી લઈએ છીએ. જાપાન, તુર્કી વગેરે જેવા ભૂકંપનો વારંવાર અનુભવ કરતા દેશના નાગરિકો, અબાલ વૃદ્ધો સૌ કોઈને આવે પ્રસંગે સલામત રહેવા માટે તાલીમ અપાય છે. અનેક આપત્તિ સમયે તાલીમ, શિસ્ત અને ચપળતા
સલામતી માટે અચૂક ઉપયોગી સાબિત થાય છે. આપણે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ભોગવીને માનવ જીવનની ઉપેક્ષા કરીએ છીએ. આપણે વર્તમાનપત્રોમાં વારંવાર સમાચાર વાંચીએ છીએ કે ખાળકુવા કે મેનહોલમાં ભરાયેલી ગંદકી સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારોનું ઝેરી ગેસમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું. અમદાવાદ અને ડભોઈમાં તાજેતરમાં બનેલી ઘટનામાં 10થી વધારે વ્યક્તિઓના મરણ થયા. થોડા સમય પહેલા સુરતના એક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા 40 જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓ આકસ્મિક આગના ધુમાડામાં અથવા તો ઉપરના માળેથી કૂદી જઈને જીવ બચાવવાના પ્રયત્નોમાં જાન ગુમાવી બેઠા. રસ્તા પર વાહનોના અકસ્માતમાં દરરોજ 400થી વધારે વ્યક્તિઓના જીવ જાય છે અને અનેક ગંભીર ઇજાઓ પામે છે. બિહારમાં મચ્છરજન્ય રોગથી 100 કરતા વધારે બાળકોના અવસાન થયા તો લૂ લાગવાથી 80 જેટલી વ્યક્તિઓ મરણને શરણ થઈ. આપણે માનવના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા હોઈએ તો મહામૂલી માનવ જિંદગી આ રીતે ગુમાવવાનું આપણા માટે શરમજનક બનવું જોઈએ? ઘણી ઘટનાઓનું વિગતવાર વર્ણન વાંચીએ ત્યારે પ્રશ્ન થાય છે કે શું આપણે સલામતી બાબત આટલા બધા બેદરકાર છીએ? કમનસીબે આ પ્રશ્નનો જવાબ છે હા. દેશ અને સમાજ અને દેશ અને સમાજ તરીકે આપણે 72 વર્ષની આઝાદી બાદ પણ લાપરવાહ છીએ જ. વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ, પૂર જેવી કુદરતી આફતો વિશ્વમાં સર્વત્ર વિનાશ વેરે છે. અનેક દેશોએ આવી આપત્તિને પહોંચી વળવા માટે આધુનિક સાધનોથી સજ્જ અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આપણે ત્યાં ગુજરાતના કચ્છના એપી સેન્ટર સાથેના 2001ના વર્ષમાં આવેલા ભૂકંપ બાદ આપત્તિ વ્યવસ્થા સત્તામંડળો એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ટુકડીઓની રચના કરવામાં આવી છે. કચ્છના ભૂકંપ સમયે સ્વિટ્ઝરલેન્ડથી આવેલ બચાવ ટુકડીએ અમદાવાદ માનસી ટાવર સહિત પડી ગયેલા વિવિધ બહુમાળી મકાનોમાંથી લોકોને જીવતા બચાવ્યા હતા. તે ઘટના જેમણે નિહાળી છે તેમને જરૂરથી એમ લાગે કે શા માટે આપણે આવી બચાવ ટુકડીઓ તૈયાર કરી શકતા નથી. સુરતની આગ સમયે ઉપરથી કૂદતા બાળકોને બચાવવા જમ્પિંગ સ્ટેન્ડ કે ચોથે માળે જઈ શકે તેવી સીડીનો અભાવ જોઈને ગુજરાતની પ્રજા હચમચી ગઈ કે આપણું રાજ્ય પ્રગતિશીલ છે છતાં આવા સાધનો કેમ ઉપલબ્ધ નથી. જ્યારે લોકોએ જાણ્યું કે 4 માળ કરતાં વધારે ઊંચાઈએ રાહત બચાવ કાર્ય કરી શકે તેવું અદ્યતન સાધન મુંબઈ બંદરે પડ્યું હતું અને ત્યાં જ પડ્યું હતું, અહીં સુધી લાવી ન શકાયું, ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને વિલંબથી સૌને આઘાતની લાગણી થઈ. સફાઈ કર્મચારીઓને ગટર મેનહોલમાં માસ્ક ઓક્સિજનની વ્યવસ્થા વિના ન ઉતારવા તેવી સ્પષ્ટ સૂચના સુપ્રીમ કોર્ટે અને સરકારે પણ આપેલી છે. આવી ઘટના બને ત્યારે સફાઈ કર્મચારી આવા સાધનો વાપરવા માટે ના પાડે છે અને અનેક બહાનાઓ આપવામાં આવે છે. ક્યારેક તો એવું પણ લાગે છે કે આપણામાં ઊંડે સુધી રહેલા વર્ણ વ્યવસ્થાના પૂર્વગ્રહો આના માટે કદાચ જવાબદાર છે. ગુજરાતમાં અલંગમાં આવેલા શિપ બ્રેકિંગ યાર્ડમાં દર વર્ષે 20-25 મોત અને અન્યને ગંભીર ઇજા થતી હતી. શિપ બ્રેકર વેપારીઓ સલામતીના પ્રશ્ને ઉદાસીન હતા. રાજ્ય સરકારે જ્યારે લાલ આંખ કરીને ત્યારે સલામતીની વ્યવસ્થા માટે ફરજ પાડી ત્યારે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. સ્વચ્છતા અને સલામતીની બાબતોમાં આપણે શા માટે વિચિત્ર વર્તન કરીએ છીએ તે સમજી શકાતું નથી. શું આપણામાં સંવેદનાનો અભાવ છે? આપણે શિસ્ત પાળવા કરતાં સ્વચ્છંદી વર્તણૂક કરવાનું પસંદ કરીએ છીએ? શું
આપણને માનવ જીવનનું મહત્વ સમજાતું નથી? આપણા દેશમાં 130 કરોડ લોકોથી વધારે વસ્તી છે. શહેરીકરણના કારણે ગીચતા વધતી જાય છે. જો આપણે હવે નાગરિક તરીકે જાગૃત થઈને આપણી ફરજો નહીં બજાવીએ તો દેશમાં મહામારી, અરાજકતા અને હિંસા ફેલાતા જે પરિણામો આવશે તે કદાચ કંપાવી દે તેવા હશે. ખાસ કરીને આપણે ગાંધી સાર્ધ શતાબ્દી ઉજવતા હોઈએ તે વર્ષમાં હજારો સફાઈ કામદારોના અપમૃત્યુ થાય, તેમને ઈજા પહોંચે કે બીમારીનો શિકાર બને ત્યારે આપણી ઉજવણી ઝાંખી પડી જાય છે. ઉદ્યોગોમાં, કચેરીઓમાં, રસ્તાઓ પર આપણે સલામતી સપ્તાહો યોજીએ છીએ, ખૂબ સારા સૂત્રોના પાટિયા લગાવીએ છીએ, પણ દુર્ઘટના નિવારી શકાતી નથી. અકસ્માતે અકસ્માતો નથી થતા. સલામતીનો એક મહત્વનો નિયમ છે કે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે શાંતિથી તપાસ કરો. કોઈ માનવીય ભૂલ, કોઈ સાધનોનો અભાવ કે જરૂરી કાળજી કરવામાં ઉણપ હોય ત્યારે અકસ્માત સર્જાય છે. આ નિવારવા માટે, દરેક સ્થળે થતી કામગીરી માટે આ થવું જ જોઈએ. આ થવું જ જોઈએ અને આ કદાપી ન થાય, આ કદાપી ન થાય તેવા મુદ્દાઓ નક્કી કરી તેનું ચુસ્ત પાલન થાય તો જ સલામતી અનુભવાય. જીવન અમૂલ્ય છે, તેની રક્ષામાં બેદરકારી કે લાપરવાહીને સ્થાન ન હોઈ શકે. આવા પ્રસંગે આપણે ફરી એક બીજી ગુજરાતી કહેવત યાદ કરવી જોઈએ, ચેતતો નર સદા સુખી. સાવધાની ટાળી, દુર્ઘટના બની, એ સૂત્ર સદાય સૌ નજર સામે રાખીએ. આપણી અનેક કુટેવો તજી જીવનમાં સંયમ અને શિસ્ત દ્વારા માનવ જીવનને સાર્થક કરીએ, તેમાં જ સહુનું સુખ અને સહુનો આનંદ છે. પ્રવીણ ક. લહેરી. એ જ કોઈ વસ્તુ તમને એવી જોવા મળશે કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થયો હોય. પ્લાસ્ટિક બોટલ અને પ્લાસ્ટિક બેગનો વપરાશ તો હવે એટલો બધો વધી ગયો છે કે તેની બહુ મોટી કિંમત માનવ જાતે ભવિષ્યમાં ચૂકવવી પડશે. આ અંગેના ભયસ્થાનો રાજેન્દ્ર પટેલે બાની થેલી અને પ્લાસ્ટિક બેગમાં એટલી બધી સરળ ભાષામાં સમજાવ્યા છે કે વ્યક્તિ પ્લાસ્ટિક છોડવા તરત તૈયાર થઈ જશે અથવા તો બીજાને પણ પ્રેરણા આપશે. પર્યાવરણ, બાની થેલી અને પ્લાસ્ટિકની બેગ, બા હવે નથી, એને ગયે એક દાયકો થયો. લગભગ નિરક્ષર બાપુજીએ માળ સહી કરતા શીખવેલું. તે મરોડદાર અક્ષરમાં નામ લખતી. તેની એક વાત વિશિષ્ટ હતી, એ ફાટેલા જીર્ણ કપડાઓનો સરસ રીતે ફરી ઉપયોગ કરતી. જેમાં તે ઉપયોગ કરે તે વસ્તુ ખૂબ ઓપી ઉઠતી. હમણાં એની એક જૂની થેલી હાથે ચડી, મૂળે કદાચ બાપુજીના કાઢી નાખેલા કોટમાંથી બનાવેલી. તેની ત્રણ તરફ પોતાના ઘસાઈ ગયેલા સાડલાની ઝાલર બનાવેલી થેલી લઈ એ જ્યારે મંદિરે જતી કે શાક લેવા જતી ને ત્યારે એનો ઠસ્સો મોટી શેઠાણી જેવો લાગતો. હવે તો સાંજ પડે શાકની લારીએથી ઘર તરફ જતી ગૃહિણીઓના હાથમાં નિષ્પ્રાણ સફેદ પ્લાસ્ટિકની બેગ લટકતી જોઈ ઉદાસીનતા અનુભવાય છે. જાણે અજાણે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે એટલો બધો સહજ કરીએ છીએ કે તે રોજબરોજના દિવસનો મહત્વનો ભાગ બની ગયો છે. ભૂકંપ સમયે પ્લાસ્ટિકની ભયાનકતા જોવા મળી. કચ્છના ભૂકંપ સમયે 3-4 મહિના કામ કરવાનું નસીબમાં મળ્યું. પહેલીવાર આટલી મોટી જાનહાની જોઈ દ્રવી ઉઠાયું, પણ કળવળતા જોયું તો બેચેન થઈ જવાયું. ચો તરફ પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક, ઢગના ઢગ ખડકાઈ ગયેલા. લાગણીના અતિરેકમાં
ભૂકંપ રાહતમાં વસ્તુઓ સાથે બે સુમાર પ્લાસ્ટિક ખડકાઈ ગયું હતું. જોઈને જીવ બળે. ચો તરફ બે સુમાર ગુટકાના પાઉચ, પાણીના પાઉચ અને બોટલો, જાત જાતના ખાદ્ય પદાર્થોના રેપર વેરાયેલા પડેલા. મનમાં થયું, શું આપણે બીજા ભૂકંપ માટેની તૈયારીમાં તો નથી પડી બેઠા ને? ત્યારે એક પ્રયોગ કરેલો. થોડા પૈસા આપી ત્યાંના લોકો પાસે પ્લાસ્ટિક એકઠું કરાવેલું. જે ટ્રકમાં વસ્તુઓ લઈ ગયેલા વળતા તેમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરાવેલો. દૂધેશ્વરની એક ફેક્ટરીમાં આપીને તેમાંથી તાડપત્રી બનાવેલી. ફરી ગયા ત્યારે ત્યાંના જરૂરિયાતવાળા લોકોને આપી. પણ જીવ ઠરેલો નહીં, ભીતર તો ચચર્યા જ કરે. રિસાયકલ પ્લાસ્ટિકની બીજી બધી આડઅસરો તો ઊભી જ રહી ને. રેકડી ઉપર ગમે તેવા સ્ત્રોતમાંથી બનેલા રિસાયકલ પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હું જ્યારે લોકોને જોઉં છું ત્યારે ધ્રુજી જાઉં છું. ભૂકંપમાં રાહતકામ કરતા એક દ્રશ્ય ત્રાસદાયક હતું. પાણીની બોટલ એટલી બધી આવેલી કે સવારે લોકો બિસ્લરીના બોટલ સાથે કુદરતી હાજતે જતા. પ્લાસ્ટિકની બોટલોનું જાણે વન ઊભું થઈ ગયેલું. પણ થાય શું? બાની થેલી જોઈ આ બધું મનમાં ઉભરાઈ આવ્યું. એટલે જરા પ્લાસ્ટિકથી થતા નુકસાન તરફ જોયું તો વધારે બેચેન થઈ જવાયું. વર્ષ 2000 પહેલાં પ્લાસ્ટિકનો જેટલો જથ્થો ઉત્પાદિત થયો હતો તેટલો જથ્થો છેલ્લા 17 વર્ષમાં પૂરો થઈ ગયો છે. મૂળે તે બને છે પેટ્રોલિયમ પદાર્થમાંથી, એટલે તેની સમસ્યા તો ઊભી જ છે. વળી પ્લાસ્ટિક બનાવતા ઝેરી ગેસનું પ્રદૂષણ થાય તે તો જુદું જ. આપણા વપરાશમાં પોલિથીન બેગ સહજ થઈ ગઈ છે. 500 અબજ પ્લાસ્ટિક બેગનો વપરાશ આપણે વર્ષે કરીએ છીએ. 5 જૂન 2018ના રોજ ભારતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. આ સમયે મુખ્ય વિષય પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો એવો હતો. પરંતુ એક વાસ્તવિકતા આપણે જાણી લેવી જોઈએ કે પ્રત્યેક મિનિટે વિશ્વમાં 10 લાખ પ્લાસ્ટિકની પાણીની બોટલ ખરીદાય છે. વિશ્વના કુલ વેસ્ટના જથ્થામાંથી 10% માત્ર પ્લાસ્ટિકનો કચરો છે. 50% પ્લાસ્ટિક એકવાર જ વાપરીને ફેંકી દેવામાં આવે છે અને ત્યારે તેનાથી થતા નુકસાનથી આપણે સભાન થવું બહુ જરૂરી છે. સમગ્ર કુદરત અને પ્રાણી માત્રએ પ્લાસ્ટિકથી મુખ્યત્વે 3 પ્રકારનું નુકસાન ભોગવવાનું થાય છે. જમીન સમથળ કરવા માટે બહુધા વપરાતા આ પ્લાસ્ટિક કચરાથી પહેલું નુકસાન પર્યાવરણને થાય છે. તેને બાળવાથી ઝેરી ગેસ તો ઉત્પન્ન થાય જ છે, પરંતુ તેના સૂક્ષ્મ રજકણો હવા, પાણી અને જમીન ત્રણેયને પાર વગરનું નુકસાન કરે છે. મોલમાંથી પ્લાસ્ટિકની થેલીઓ લઈને નીકળતા આપણને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે આપણે નિજી સંતોષ માટે સમગ્ર મનુષ્ય જાતિને ગંભીર નુકસાન કરવામાં સહાયક થઈ રહ્યા છીએ. પ્લાસ્ટિકની બીજી સૌથી ખતરનાક અસર પ્રાણીઓ ઉપર થાય છે. દર વર્ષે 1 લાખથી વધુ પ્રાણીઓ પ્લાસ્ટિકને કારણે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક કચરો દરિયામાં ઠાલવવામાં આવે છે. લાખો દરિયાઈ જીવો ઉપર તેની અસર થાય છે. વળી સી ફૂડ દ્વારા તે લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. પ્રત્યેક મિનિટે 1 ટ્રક જેટલો પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે અને પ્રતિવર્ષ આશરે 80 લાખ ટન કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ પણ તેનો ભોગ બને જ છે. પ્લાસ્ટિકના કચરાનો આ જથ્થો ભાવિ પેઢી અને પ્રાણી જગતને માટે ખૂબ જ ભયજનક છે. ત્રીજો સૌથી વધારે મોટો ખતરો પ્લાસ્ટિકનો એ છે કે માટીમાં એ જલ્દી ભળી જતું નથી. એને જમીનમાં ભળી જતા આશરે 400 થી 1000 વર્ષ લાગે છે. તેની
આ ભળવાની પ્રક્રિયા દરમિયાન ઝેરી પદાર્થો પણ જમીનમાં ભળે જ છે અને હવામાં ફેલાય છે. પરિણામે ખેતી માટે એ અત્યંત ભયજનક બને છે અને તેનો સૌથી વધુ ઉપયોગ પેકેજિંગમાં થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં તે કચરો આપણી આસપાસ ઠલવાય છે. પ્લાસ્ટિક વજનમાં હલકું, પ્રમાણમાં સસ્તું અને લાંબો સમય ટકતું હોવાથી તેનો ઉપયોગ વધતો જ જાય છે. તેના જુદા જુદા સ્વરૂપો પણ લાખો ટન કચરો સર્જે છે. દાખલા તરીકે સીડી, આ પોલીકાર્બોનેટ પ્લાસ્ટિક છે, તે પણ એટલી જ હાનિકારક છે. તેની સામે કદાચ પેન ડ્રાઈવ વધુ સુરક્ષિત લાગે છે. અત્યારે આપણી ખરેખરી ચિંતા તો પ્લાસ્ટિકનો સાવ સહજ રીતે ઉપયોગ નિવારવા માટે સભાનતા કેળવવાનો છે. ગુજરાત વિદ્યાપીઠની ઘણી ઉત્તમ પ્રણાલિકાઓમાંની એક છે તેના પરિસરમાં કોઈ પણ રીતે પ્લાસ્ટિક ન વપરાવવું જોઈએ. જો બધી જ યુનિવર્સિટીઓ અને તમામ વિદ્યાસંકુલો આનો અમલ કરે તો વિદ્યાર્થીઓમાં તેના વપરાશને ટાળવાની એક સહજ ટેવ વિકસે, જે સરવાળે તેના ભાવિ માટે ઉપકારક બને. આ લેખ લખું છું ત્યારે મારા ડેસ્ક ઉપર અનેક સામયિકો પડ્યા છે. અમારે ત્યાં દર મહિને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં આશરે 40-એક સામયિકો આવે છે. અમારા ઘરમાં બધાને વાંચવાની ટેવ પડી છે, તેનો શ્રેય તો બાને જ જાય છે. તે સાંજ પડે એટલે જમીને બાપુજીની કોઈ ને કોઈ ચોપડી લઈને વાંચવા બેસી જાય. ઘણીવાર તો ચોપડી ઊંધી જ પકડી હોય. અમે ત્યારે મજાકમાં પૂછીએ, બા શું વાંચ્યું? એ અપાર આત્મવિશ્વાસથી કહેતી, મારે તો તારા બાપુજી જે પાના ઉપર આંગળી ફેરવતા ત્યાં આંગળી ફેરવવામાં મારું બધું જ આવી જાય. તમે સૌ વાંચો છો ને તે જોઈને મને બહુ હરક થાય છે. આ સામાયિકોના પેકિંગ તરફ ધ્યાન ગયું. એક વસ્તુ આંખે ઉડીને વળગે તેવી છે. ઘણા ગુજરાતી પ્રતિષ્ઠિત સામાયિકો હવે પ્લાસ્ટિકની બેગમાં આવતા થયા છે. કાગળના કવરમાં કે રેપરમાં આવતા સામાયિકોની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે અને પ્લાસ્ટિકની બેગમાં આવતા સામાયિકોની સંખ્યા વધતી જાય છે. અમારે ત્યાં આવતા સામાયિકોમાં આશરે 33% પ્લાસ્ટિક બેગમાં આવે છે અને વધુ ને વધુ સામાયિકો પ્લાસ્ટિકનો વપરાશ વધારતા જાય છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકમાં આવતું સામાયિક તો એક જ છે, જે છે પોએટ્રી, યુએસએથી આવે છે. અલબત્ત આ અવલોકન અમારે ત્યાં આવતા સામાયિકોના સંદર્ભનું જ છે. મારો આશય આ સામાયિકો માટે કોઈ અનાદરનો ન જ હોઈ શકે. જોકે ઘણા સામાયિકો હવે ડિજિટલ સ્વરૂપમાં આવે છે, તે પર્યાવરણ માટે ઘણા ઉપકારક છે. પર્યાવરણની વાત યાદ આવે ત્યારે મારી બા યાદ આવી જાય છે. વહેલી સવારે આંગણાના એકાદ છોડને પાણી પાયા પહેલાં પોતે કદી પણ પાણી પીતી નહીં. ઘરની બહાર નીકળે ત્યારે હંમેશા સાથે કપડાંની થેલી રાખે. તે આખી પેઢી સહજ પર્યાવરણને અનુકૂળ જીવન જીવતી હતી. આપણે એમનામાંથી કંઈક તો ધડો લઈએ, કંઈક તો ધડો લેવો જોઈએ. અભણ બાની થેલી અને પ્લાસ્ટિકની બેગ સંદર્ભની આ વાતો કદાચ કોઈને બહુ મહત્વની ન પણ લાગે, પણ કાને ધરવા જેવી તો છે જ. રાજેન્દ્ર પટેલ. આજકાલ ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર પર લોકો રચ્યા પચ્યા રહે છે. આ ઉપરાંત લોકો અનેક માધ્યમોનો વપરાશ પણ કરે છે. સંચાર માધ્યમોનો અતિ વપરાશ જોખમી બનતો જાય છે અને તેના પરિણામે મૂલ્યો, સાંસ્કૃતિક પરિભાષા, વ્યાકરણ, સ્વભાવ, કુટુંબ પર થતી અસરો, વાણી વર્તનમાં પણ પરિવર્તન જોવા મળે છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને આવા અનેક મુદ્દાઓને સંચાર માધ્યમો અંગે સાવધાનીની જરૂર લેખમાં ડૉક્ટર કિશોર પંડ્યાએ સમાવી લીધા છે. તો સાંભળીએ આ લેખ. માધ્યમ, સંચાર માધ્યમો અંગે સાવધાનીની જરૂર.
લેખક કિશોર પંડ્યા. અમેરિકા જવા માટે અરજી કરવાની સાથે વ્યક્તિ જે તે સંચાર માધ્યમો પર સક્રિય હોય, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર વગેરેની વિગત પણ આપવાની જાહેરાત થઈ ચૂકી છે. આના પરથી વ્યક્તિનું વ્યક્તિત્વ તો જાણવા મળે છે જ, ઉપરાંત તે કેવી માનસિકતા ધરાવે છે એ પણ જાણી શકાય છે. વ્યક્તિના ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર પર કેટલા અને કયા પ્રકારના મિત્રો સાથેના સંબંધો છે એ વાતની ખબર પડે છે. કોઈની ટીકા પ્રત્યે અથવા શાબાશી પ્રત્યે કેવા પ્રકારનો પ્રતિભાવ, કયા પ્રકારની ભાષામાં આપ્યો, એના પરથી વ્યક્તિ સરળ છે કે જટિલ, સાત્વિક છે કે તામસી એનો ખ્યાલ આવે છે. પહેલાના સમયમાં સામાજિક પ્રસંગે પરસ્પરને હળવા મળવાનું થતું, સમાજની સમસ્યાઓનો ઉકેલ સમાજના મોવડી દ્વારા આવતો, ગામના ચોરા પરથી ગામની સમસ્યાઓનું નિરાકરણ થતું હતું. સામાજિક સમાચારોના આદાન પ્રદાન માટે ટપાલ સેવા શરૂ થઈ, પછી તો ટેલિફોન અને હવે મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ થયો છે. કમ્પ્યુટર દ્વારા માહિતીની આપલે માટે ઈમેલ સેવા શરૂ થઈ, હવે એની મર્યાદા વિસ્તાર પામીને વેબ 2 દ્વારા સામાજિક અને વ્યક્તિગત વાતચીત સુધી પહોંચી છે. 1999માં વેબ 2 ની શરૂઆત થઈ અને 2004માં ટીમ ઓરિયલી દ્વારા એના પ્રસાર માટે સભા યોજવામાં આવી. આમાં વિશેષ પ્રકારના જ્ઞાન વગર માહિતી મેળવી અને મોકલી શકાય એવી વ્યવસ્થા હતી. આમાં એક આભાસી સમાજનું નિર્માણ થાય છે. આ સરળ પદ્ધતિથી સામાજિક સંચારને વેગ મળ્યો. અખબારો અને સામયિકો કરતા તદ્દન અલગ દુનિયાની શરૂઆત થઈ. ટેલિવિઝન કે રેડિયો કરતા જુદી જ વસ્તુ લોકોને માટે હાથ વગી બની. મોબાઈલના પડદા પર દેખાતા સમાચારની શરૂઆત 1973માં સામાજિક સંવેદન તરીકે ઇન્ટરનેટથી થઈ. અર્પનેટના સહયોગથી ટોમ ટુસ્ક્રોટ અને જી મેલિસે 1979માં યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના અને ડ્યુક યુનિવર્સિટીમાં સંશોધન કરી 1980માં નેટવર્ક એટિકેટની શરૂઆત કરી. શરૂઆતમાં આ પ્રકારની સેવા એપલ 2, અટારી, આઈબીએમ કમ્પ્યુટર, સિનક્લેર, TRS-80 દ્વારા તથા કેટલાક વ્યક્તિગત કમ્પ્યુટર પૂરતી મર્યાદિત હતી. 1994માં શરૂ થયેલી જીઓ સિટીઝ અને ત્યારબાદ ડિસેમ્બર 1995માં ક્લાસમેટ્સ સામાજિક સંચાર માધ્યમ માટે હતી. ત્યારબાદ ઓક્ટોબર 1998માં ઓપન ડાયરી, એપ્રિલ 1999માં લાઇવ જર્નલ, ઓક્ટોબર 2001માં રાઈસ, માર્ચ 2002માં ફ્રેન્ડસ્ટર, મે 2003માં લિંકેડિન, જૂન 2003માં HI5, ઓગસ્ટ 2003માં માયસ્પેસ, જાન્યુઆરી 2004માં ઓર્કુટ, ફેબ્રુઆરી 2004માં ફેસબુક, માર્ચ 2005માં યાહુ 360, જુલાઈ 2005માં બેબો. માહિતી લખીને મોકલી શકાય એવી ટ્વિટર જુલાઈ 2006માં 140 અક્ષરોની મર્યાદા સાથે શરૂ થઈ હતી. ટમ્બલર ફેબ્રુઆરી 2007માં આવી તો ગૂગલ પ્લસ જુલાઈ 2011માં શરૂ થઈ. આ દરેક વૈશ્વિક આદાન પ્રદાન માટેની પદ્ધતિઓનો મૂળ ઉદ્દેશ સામાજિક ચેતના જાગૃત કરવાનો છે, પરંતુ વેપારીઓએ આનો લાભ મેળવવા માટે જાહેરાતનું માધ્યમ પણ બનાવી દીધું. કમ્પ્યુટર અને સ્માર્ટફોનને લીધે આ પ્રકારના સામાજિક સંચાર માધ્યમોનો પ્રચાર થવા લાગ્યો. મોબાઈલમાં ઉપયોગમાં લેવાતી સંચાર માધ્યમોની પદ્ધતિ કેટલીક બાબતોમાં અલગ તરી આવે છે. કોઈનો મોકલાવેલો સંદેશો તરત જ એનો સાચો હેતુ જાણ્યા વગર બીજાને મોકલી દેવામાં આવે છે. ઘણી વખત કોઈ વ્યક્તિ વિશેના નકારાત્મક સંદેશા પણ અનેક જગ્યાએ ફરતા થઈ જાય છે. પરિણામે સમાજમાં વૈમનસ્ય વધે છે. એક સંદેશો ઘણા લોકો સુધી પહોંચાડવાની સુવિધા હોવાને લીધે સકારાત્મક કરતા નકારાત્મક વાત વધારે ફેલાતી જોવા મળે છે.
સંચાર માધ્યમોની સ્વતંત્રતા હવે અરાજકતા ફેલાવા લાગી છે. પરિણામે આપણા સમાજમાં કૌટુંબિક સંબંધોમાં કડવાશ ઊભી થવા લાગી છે. સંદેશો મેળવનાર અને મોકલનારના સ્થળ અને સમયની વિગત ફેસબુક, વોટ્સએપ, ફોરસ્ક્વેર જેવા માધ્યમોના ઉપયોગમાં નોંધાઈ જતી હોય છે. ટ્વિટરમાં અને ફેસબુકમાં ક્યારે માહિતી કે લખાણ મૂકવામાં આવ્યું એ સમય જાણી શકાય છે. આજે એક સર્વેક્ષણ એવું છે કે 2017ની સાલમાં 246 અબજ લોકો સામાજિક સંચાર માધ્યમોનો ઉપયોગ કરતા હતા. તે સંખ્યા વધીને 2019માં 277 અબજ જેટલી થઈ જશે. જુલાઈ 2018ના આંક દર્શાવે છે કે એ સમયે જુદા જુદા સંચાર માધ્યમોમાં ફેસબુક 22,700 લાખ, યુટ્યુબ 19,000 લાખ, વોટ્સએપ 15,000 લાખ, ફેસબુક મેસેન્જર 13,000 લાખ, વીચેટ 10,400 લાખ, ઇન્સ્ટાગ્રામ 10,000 લાખ, ટિકટોક 5,000 લાખ, ટ્વિટર 3,360 લાખ, સ્કાઇપ 3,000 લાખ, લિંક્ડઇન 2,940 લાખ, પ્રિન્ટરેટ 5,000 લાખ લોકો જોડાયેલા નોંધાયા હતા. આ સંચાર માધ્યમો પોતાને ત્યાં નોંધાયેલા લોકોની માહિતીનું વિશ્લેષણ અન્ય કંપની દ્વારા કરાવે છે. પરિણામ સ્વરૂપે જે તે વ્યવસાયિક બજારમાં જાહેરાત કરનાર પાસે આ માહિતી પહોંચે છે. એટલે જ્યારે તમે સંચાર માધ્યમનો વિશેષ ઉપયોગ કરો ત્યારે એકાદ ખૂણા પર જાહેરાત ડોક્યુ કરવા લાગે છે. વોટ્સએપ કે ફેસબુક પર વધારે સમય પસાર કરનાર ક્યારેક હતાશામાં સરી પડે એવું પણ બને છે. આત્મવિશ્વાસ અને આત્મસંતોષ ઘટવા લાગે છે. શારીરિક ક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે છે. વ્યક્તિની વર્તણૂકમાં નકારાત્મક વલણ પ્રગટ થતું જોવા મળે છે. આભાસી દુનિયામાં ગળાડૂબ રહેનારા ધીરે ધીરે પોતાના સમાજ, મિત્રો અને કુટુંબથી અલિપ્ત થતા જોવા મળે છે. એટલે જ્યારે વ્યવહારમાં ઉભા રહેવાનું હોય ત્યારે એમને મુશ્કેલી પડે છે. 2017માં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે સામાજિક સંચાર માધ્યમને વળગી રહેવાની ટેવ અને નકારાત્મક માનસિક સ્થિતિ આરોગ્ય પર અસર કરે છે. 6,000 વિદ્યાર્થીઓ કે જેમને આ કુટેવ પડી હતી એમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોની ટુકડીએ 8,000 લાખ લોકોના ટ્વીટમાંથી 33,576 વખત ગુસ્સો અને હતાશા વ્યક્ત થતા જોયા. યુવાનોમાં સંચાર માધ્યમોની અસરને પરિણામે મૂલ્યો, સાંસ્કૃતિક પરિભાષા, વ્યાકરણ અને દુનિયા પ્રત્યેની બદલાયેલી દ્રષ્ટિના દર્શન થાય છે. એમના વાણી વર્તનમાં પણ ફેરફાર જોવા મળે છે. યુવાનો આ માધ્યમ દ્વારા મર્યાદિત લોકો માટેની ભાષાનો ઉપયોગ કરે છે. તેમની આસપાસ શરીર ઉપર હુમલો કરી રહેલા વિકિરણોની તેમને જલ્દી ખબર પડતી નથી. જુદી જુદી જગ્યાએથી અનેક પ્રકારના વીજ ચુંબકીય કિરણો મોબાઈલ સુધી પહોંચતા હોય છે. દરેક કિરણોની તરંગ લંબાઈ જુદી હોવાથી તે હાથમાં રાખેલ સાધન ઉપરાંત શરીરમાં પણ વધતા ઓછા પ્રમાણમાં દાખલ થતા હોય છે. આથી સંચાર માધ્યમોનો ઉપયોગ કરતી વખતે હકારાત્મક અભિગમ સાથે એની જરૂરિયાતને યોગ્ય ક્રમમાં ગોઠવીને ઉપયોગ કરવાની જરૂર છે. ફેસબુક આ અતિ પ્રચલિત સામાજિક સંચાર માધ્યમોએ સ્વીકારેલી ઇન્ટરનેટના ઉપયોગથી કમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવું પ્રસાર માધ્યમ છે. વ્યક્તિ કે સંસ્થા પોતાની વિગત આપી પહેલા એમાં નોંધણી કરાવી જાય છે. પોતાના મિત્ર વર્તુળ પૂરતું મર્યાદિત અથવા લોકો પણ જોઈ શકે એ રીતે પોતાની વિગત, ફોટા, વિડીયો એમાં મૂકી શકે છે. તે લોકોનો પ્રતિભાવ મેળવવા, ખાસ તો પોતાનું કાર્ય દર્શાવવા એનો ઉપયોગ કરે છે. ટ્વિટર આમાં પણ વ્યક્તિ નોંધણી કરાવી પોતે જે કહેવા માંગતા હોય, લોકો સમક્ષ જાહેર કરવા માંગતા હોય તે વિગત મૂકે છે. આના પ્રતિભાવ પણ સાનુકૂળ પ્રતિકૂળ મેળવે છે. વોટ્સએપ સ્માર્ટફોન હાથમાં આવ્યા પછી સંચાર માધ્યમની આ સંદેશા મોકલવા મેળવવા માટેની પદ્ધતિનો વિશેષ ઉપયોગ થવા લાગ્યો છે. આમાં પોતાની વાતનો કેટલા જણાએ કેવો પ્રતિભાવ આપ્યો એ જાણવાની જિજ્ઞાસા પણ પ્રબળ બનતી જોવા મળે છે. સંચાર માધ્યમમાં ઉપર દર્શાવેલી પદ્ધતિઓમાંથી કોઈ પણ પદ્ધતિમાં સાનુકૂળ પ્રત્યુત્તરમાં વ્યક્તિ ખુશ થાય છે. જ્યારે પ્રતિકૂળ કે વિરોધ દર્શક પ્રત્યુત્તર આવે ત્યારે એની માનસિક સ્થિરતામાં
પણ વિક્ષેપ આવતો જોવા મળે છે. કેટલાક લોકોને તો આવા સંચાર માધ્યમોની એવી લત વળગે છે કે ક્ષણે ક્ષણ એમાં જ રચ્યા પચ્યા રહે છે. પરિણામે વિકિરણોની અસર સાથે પ્રતિકૂળ પ્રતિભાવને લીધે સ્વભાવ ક્રોધી અને ચીડિયો થતો જોવા મળે છે. સંચાર માધ્યમોનો અતિ વપરાશ જોખમી બનતો જાય છે. માધ્યમ વિવેકપૂર્ણ ઉપયોગ માંગે છે. એનો યોગ્ય અને ઉચિત સમય પૂરતો ઉપયોગ થાય એ વિશે વિચારવાનો સમય પાકી ગયો છે. તેનું અનોખું સ્થાન છે અને એમાં આજના જમાનામાં તો એને એક થેરપી તરીકે અપનાવવામાં આવ્યું છે. ત્યારે આપણા જાણીતા હાસ્ય લેખક શ્રી રતિલાલ બોરીસાગર લિખિત સિટી બસ લેખ જરૂરથી સાંભળજો. હાસ્ય સિટી બસ. અનેક સગવડોવાળું પહોળેપણે પથરાયેલું કોઈપણ શહેર સિટી બસોને કારણે જ શહેરત્વ પામતું હોય એમ લાગે છે. સિટી બસ શહેરના હૃદય સમી છે. હૃદયનો રંગ લાલ છે એટલે જ સિટી બસનો રંગ લાલ હોય છે. આ કેવળ યોગાનુયોગ નથી પણ દ્રષ્ટિપૂર્વકની ગોઠવણ છે. એ હૃદયના ધબકારે જ શહેર જીવંત લાગે છે. અમદાવાદ જેવા શહેરના રહેવાસીઓને પૂછજો કે કોકવાર એકાદ દિવસ પણ સિટી બસ બંધ હોય છે ત્યારે શહેર કેવું નિર્જીવ લાગે છે. સિટી બસને કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઓછા ભાડામાં જઈ શકીએ છીએ એ એક જ લાભની સામાન્ય રીતે આપણને ખબર હોય છે. અતિ પરિચયને કારણે આપણે સિટી બસનો અપૂર્વ મહિમા જાણતા નથી. આજના યંત્રયુગમાં માણસ કારમી હતાશા અનુભવી રહ્યો છે. નૈરાશ્ય એની નસે નસમાં વ્યાપી ગયું છે. જીવન માટેનો ઉત્સાહ મનુષ્ય ખોઈ બેઠો છે. તમને કદાચ ખબર નહીં હોય, કોઈને ખબર નહીં હોય કે મનુષ્યના જીવન પર પથરાઈ ગયેલી આ નિરાશાની રાખ ખંખેરવા, મનુષ્યને આશાવાદી બનાવવા સિટી બસ જેવું ઉપયોગી સાધન બીજું એકેય નથી. કેવી રીતે? જુઓ, હું તમને સમજાવું. તમે સિટી બસની લાઇનમાં જઈને ઊભા રહો છો. આગળ દૂર સુદૂર સુધી પથરાયેલી લાઇન જોઈ તમારા ગાત્રો શિથિલ થવા માંડે છે. આમે નિરાશ રહેતું તમારું હૃદય સાવ નિરાશ થઈ જાય છે. લાઇનમાં સૌથી પહેલાં ઉભેલાની તમને ઈર્ષા થવા માંડે છે. એણે કેવા પુણ્ય કર્યા હશે, તે એ સૌથી પહેલો ઊભો છે ને હું કેવો દુષ્ટ પાપી નરાધમ કે મારે છેલ્લા ઊભા રહેવાનું આવ્યું. પાપ કરવામાં મેં પાછું વળીને નહીં જોયું હોય તે આ સજા ખમવાનો વારો આવ્યો. તમારાથી ફળફળતો નિશાસો નખાઈ જાય છે પણ ત્યાં તમે પાછું ફરીને જુઓ છો. તમે તમારી જાત ઉપર આટલો ફિટકાર વરસાવી રહ્યા હશો ત્યાં સુધીમાં તો તમારી પાછળ ખાસ્સો મોટો સમુદાય એકઠો થઈ ગયો હશે. આ વિશાળ સમુદાયની છેલ્લી ઊભેલી વ્યક્તિ તમારી નજરે પડે છે. એના મુખ ઉપર અસીમ ધીરજ જોઈને તમારા હૃદયમાં આશાના અંકુરો ફૂટવા માંડે છે. તમને થાય છે આ આટલે દૂર છેલ્લે ઊભેલી વ્યક્તિએ બસ મેળવવાની આશા ગુમાવી નથી તો હું તો એના કરતાં ઘણો આગળ છું. મને તો બસ મળશે જ. બસ તમારો વિષાદયોગ પૂરો થાય છે. અત્યાર સુધી કેવળ પ્રસ્વેદ બિંદુઓથી જ ચમકતું હતું એવું તમારું મુખારવિંદ આશા ને ઉલ્લાસથી ચમકવા માંડે છે. રૂમાલથી પરસેવાની સાથે નિરાશાને પણ લૂછી નાખીને તમે બસ આવવાની દિશામાં દ્રષ્ટિ માંડો છો. હમણાં બસ આવશે, કદાચ આ બસમાં વારો નહીં આવે તો પછીની બસમાં તો 100% નંબર લાગી જવાનો. એમ તો કદાચ ઊભા રહેવામાં નંબર લાગી જાય તો ના ન કહેવાય, પરંતુ હું ઘરે જઈશ ને મસાલાવાળી ચા પીશ, પછી એ ને મારામ ખુરશીમાં પડ્યો પડ્યો છાપું વાંચીશ. થોડીવાર પછી બાબો આવીને કહેશે, પપ્પા ચાલો જમવા, ને હું આવી રમ્ય કલ્પના સૃષ્ટિમાં તમે લીન થઈ જાઓ છો. આપણા ઋષિમુનિઓના તપોભંગ માટે જેમ અપ્સરાઓ અવની પટે ઉતરી આવતી તેમ બસની લાઇનના તપસ્વીઓના તપોભંગ માટે પણ અવારનવાર રિક્ષાઓ આવી ચડે છે. તપમાર્ગમાં જે હજુ પ્રારંભિક દશામાં જ હોય એવા નબળા મનના તપસ્વીઓ રિક્ષા જોઈ તરત જ લલચાઈ જાય છે.
પણ જો એમની સહધર્મચારિણી સાથે હોય તો તો એ પતિને ધર્મ માર્ગેથી ચલિત થવા દેતી નથી. જો કે તપ માર્ગે આગળ વધી ચૂકેલા મોટાભાગના પ્રવાસી તો પોતે જ અડગ મનવાળા હોય છે. રિક્ષાનું સૌંદર્ય કે સગવડ એમને ચડાવી શકતા નથી. બસની લાઇનમાં ઊભા રહી સિટી બસની પ્રતીક્ષા કરવી એ એક તપશ્ચર્યા છે એ ખરું, પણ આ તપશ્ચર્યા પાછી શુષ્ક નથી એ આ તપશ્ચર્યાની વિશિષ્ટતા છે. સિટી બસની પ્રતીક્ષા કરવી એ આમ તો પ્રિયતમાની પ્રતીક્ષા કરવા જેવી જ રસિક ને કાવ્યમય ઘટના છે. એ ક્યારે આવશે? એ આવશે કે નહીં? આવા પ્રશ્નો પ્રેમીઓના જ નહીં, સિટી બસના પ્રવાસીઓના હૃદય પણ હલબલાવી નાખે છે. તને મેં ઝંખી જ યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી, એ પ્રેમીઓના જ નહીં, સિટી બસના પ્રવાસીઓના હૃદયનો એ સ્વાભાવિક ઉદ્ગાર છે. પોતાની પ્રિયતમા જેવી લાગતી, એવા જ કપડાવાળી, એવી જ ઠસ્સાદાર ચાલવાળી યુવતીને નજીકથી જોતા, હા એ જ, હાશ આવી તો ખરી, એમ હૈયું હરખે. પણ યુવતીને નજીકથી જોતા, ના આ તો કોઈ બીજી જ છે, એ તો હજુ ન આવી. આવી આશા નિરાશા વચ્ચે પહેલાં પ્રેમીઓ જ જોલા ખાતા, હવે સિટી બસના પ્રવાસીઓ પણ જોલા ખાય છે. પ્રેમ કરવાનું તો દરેકના નસીબમાં હોતું નથી, પણ સિટી બસની લાઇનમાં ઊભા રહેવાનું મોટા શહેરના રહેનારા મોટાભાગના લોકોના નસીબમાં હોય છે. કોઈ માણસમાં ધૈર્યનો ગુણ કેટલો છે તે ચકાસવું હોય તો એને સિટી બસની લાઇનમાં ઊભા રહેવાનો ટેસ્ટ આપી શકાય. પહેલાંના જમાનામાં કન્યાના પિતાઓ પોતાની પુત્રીના કરકમળના ઉમેદવાર એવા યુવાનમાં ધૈર્ય કેટલું છે ને પોતાની પુત્રી પ્રત્યે એનો પ્રેમ કેવો ને કેટલો છે તેની પરીક્ષા કરવા પહાડ ખોદી લાવવાનું કહેતા. આધુનિક યુગના પિતાને જો કે આવી કસોટી કરવાની તક મોટે ભાગે એના સંતાનો આપતા જ નથી, પણ આપે તો એણે પોતાની પુત્રીના હાથના ઉમેદવારને 6 મહિના સુધી દરરોજ 8 બસનો પ્રવાસ કરવાનું કહેવું જોઈએ. આ 8 બસો મેળવવા માટે એણે એટલો બધો સમય લાઇનમાં ઊભા રહેવું પડે કે જેનામાં અસીમ ધૈર્ય ન હોય એવો ઉમેદવાર તો પરણવાનું જ માંડી વાળે. સિટી બસના મોટા સ્ટેન્ડ પર ક્યુમાં ઊભા રહેવાનું ફરજિયાત હોય છે. પ્રવાસીઓ ક્યુમાં બરાબર ઊભા રહે તે માટે જાળી હોય છે. લોકો લાઇનમાં બરાબર ઊભા રહે તે માટે સત્તાવાળાઓ દેખરેખ પણ રાખતા હોય છે. આવી જગ્યાએ લાઇનમાં ઊભા રહી બસ મેળવવામાં પગને તો વ્યાયામ મળે જ છે, તપનું પુણ્ય પણ મળે છે, પરંતુ જ્યાં ક્યુની વ્યવસ્થા હોતી નથી, જ્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી, એવા અધવચના સ્ટોપ પરથી બસ પ્રાપ્ત કરવામાં તો આહ કેવો રોમાંચ ને સાહસથી ભર્યો ભર્યો વ્યાયામ મળે છે. નવી કવિતામાં જેમ શબ્દો આડાઅવળા ઊંચા નીચા ગમે તેમ ગોઠવાયેલો હોય, કવિતા એટલે માત્ર કવિતા, બીજા કસા બંધનો નહીં એવો આગ્રહ સેવાય છે. અહીં પ્રવાસીઓ આડાઅવળા ઊભા હોય છે. પ્રવાસ એટલે પ્રવાસ, બીજા કશા બંધનો અહીં હોતા નથી. તમે પહેલાં ઊભા હોય કે છેલ્લા, તમે વહેલા આવ્યા હો કે મોડા, અહીં એનું કશું મહત્વ નથી. અહીં તો તમારે સાહસ અને શૌર્ય બતાવવાના છે. નસીબના જોરે નહીં, બાવળાના બળે બસ પ્રાપ્ત કરવાની છે. મા બાપે વેવિશાળ ગોઠવી આપ્યું હોય, વાજતે ગાજતે સાજન માજન સાથે ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે પહોંચવાનું હોય એવા લગ્નોમાં થોડો ઘણો આનંદ હોય છે ખરો, પણ સ્વયંવરના લગ્નમાં જે રોમાંચક આનંદ માણવાનો હોય છે તેવા આનંદની તો અહીં ઝાંખી પણ થઈ શકતી નથી. ધનુષ્ય તોડીને કે મત્સ્યવેદ કરીને પરણવાનો આનંદ ઓર હોય છે. અહીં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવાની હોય છે. સ્વયંવરમાં જાઓ એટલે કન્યા મળે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. ક્યુની વ્યવસ્થા ન હોય એવા સ્ટોપ પરથી બસ પ્રાપ્ત કરવી એ સ્વયંવરમાં જઈ કન્યા પ્રાપ્ત કરવા જેટલું દુસાધ્ય કાર્ય છે. અહીં કેવળ તમારું શૌર્ય અને તમારી સાહસિકતા જ ખપ લાગે છે. બસ આવીને ઊભી રહે અને હેલ્મેટની જેમ તમે ટુ બી ઓર નોટ ટુ બી
કરતા રહો તો આવી અનેક બસ આવીને જતી રહે તોય તમારો પત્તો ન ખાય. અહીં તો ફતેહ મળવાની ખાતરી ન હોવા છતાં યાહોમ કરીને પડનારાઓનું જ કામ છે. તમારે એક હાથમાં ઓફિસનું પાકીટ કે શાકની થેલી હોય, બીજા હાથે બસનો સળિયો ઝાલી લેવા તમે ઝુકાવો, એ ઘટનામાં રહેલા અપ્રતિમ સાહસને બિરદાવનારા આજે નથી એ ખરે જ કમનસીબ બાબત છે. એકવાર એક સર્કસમાં એક હિંચકા પરથી બીજા હિંચકા પર કૂદી શકે એવા ખેલાડીની જરૂર હતી. ઇન્ટરવ્યૂ આપવા ઘણા ઉમેદવારો આવ્યા હતા, પણ બધા બિન અનુભવી હતા. અગાઉ ક્યાંય સર્કસમાં કામ કર્યું છે? આવા કામનો અનુભવ છે? આવા પ્રશ્નોના ઉત્તર બધા નકારમાં આપતા હતા. સર્કસના માલિકને મેનેજર મૂંઝાયા. આમાંથી લાયક ઉમેદવાર નહીં મળે એમ તેમને લાગ્યું. પણ ત્યાં તો એક ઉમેદવારે કહ્યું, મને સર્કસના કામનો અનુભવ નથી, પણ ગમે તેવી ધક્કામુક્કીમાં સિટી બસનો સળિયો ઝાલી લેવાનો 10 વર્ષનો અનુભવ છે. આ સાંભળી સર્કસના માલિક ને મેનેજર આનંદ વિભોર બની ગયા. આવો લાયક ઉમેદવાર મળી આવશે એવી તો એમને કલ્પના જ નહોતી. ધક્કામુક્કીમાં સિટી બસનો સળિયો ઝાલી લેવા કરતાં તો એક હિંચકા પરથી કૂદીને બીજો હિંચકો ઝાલી લેવાનું કામ પ્રમાણમાં સહેલું હતું, એટલે જ તરત જ એ ઉમેદવારની પસંદગી કરી લીધી. કવિએ સહુ સ્વરૂપોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખું એમ ઈશ્વર વિશે કહ્યું છે, તે સિટી બસને પણ એટલું જ લાગુ પડે છે. સિટી બસનો મહિમા એ અપરંપાર છે. ઈશ્વરની જેમ સિટી બસને પામવા માટે અધિકાર કેળવવો પડે છે. થોડીવાર બસ ન આવે ત્યાં અકળાઈ જનારા કે રાહ જોઈને ઊભા રહેતા કંટાળી જનારાનું અહીં કામ નથી. અહીં તો જેનામાં તપસ્વીનું તપ, સંતનું ઔદાર્ય અને વિંધ્યાચળનું ધૈર્ય હોય તે જ સિટી બસનો સાચો અધિકારી છે. અસ્તુ. રતિલાલ બોરીસાગર.